वरसादनी आगाही करवामां आवी छे। आपणे मेपनी मददथी समजवानो प्रयत्न करीशुं। सहयोगी तोरल आपणी साथे जोडाया छे। जी तोरल, बिल्कुल वत्सल, गुजरातमां अत्यारे जे रीते सखत ठंडी पड़ी रही छे, ठंडीनी साथे कमोसमी वरसादनी पण आगाही हवामान विभाग द्वारा जे रीते करवामां आवी छे, अनेक जिल्लाओथी जे रीते समाचारो सामे आवी रह्या छे, गईकाल रातथी ज वातावरणमां पलटो आव्यो छे। वादळછાયું वातावरण अनेक विस्तारोमां जोवा मळी रह्युं छे, खास करीने पंचमहाल अने अन्य विस्तारोमां वरसाद शरू थई चुक्यो छे। आपणे विंडी पर जोईशुं, अत्यारे 2 અને 4 વાગ્યાની વચ્ચે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો પાલનપુર, મહેસાણા, જૂનાગઢમાં વરસાદ દેખાઈ રહ્યો છે અને આ જે બ્લુ તમે જોઈ રહ્યા છો પટ્ટો, એના પર મહેસાણા, પાલનપુર અને ખાસ કરીને થાન જેવા વિસ્તારોમાં પણ વરસાદ થવાનો છે। અમદાવાદમાં પણ થોડો વરસાદ જોવા મળી રહ્યો છે। સાંજે 7 થી 8 વાગ્યા બાદની જે પરિસ્થિતિની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો પાલનપુર, મહેસાણામાં છતાં પણ વરસાદ સાંજે પણ જોવા મળશે, થાનમાં પણ છે, જૂનાગઢમાં પણ થોડો વરસાદ છે, ભાવનગરની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અને ત્યારબાદ જે વરસાદનો જે ગતિ છે, પવનની જે ગતિ છે તે રાજસ્થાન તરફ ફંટાઈ રહી છે। પરંતુ આ તો વાત થઈ શુક્રવારની, એટલે કે શનિવારની 28 તારીખની, આપણે રવિવારની વાત કરીએ એટલે કે 29 તારીખની વાત કરીએ તો 29 તારીખે પણ મહેસાણામાં અને પાલનપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે, ધરતીપુત્રોમાં ખાસ કરીને ખાસ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ખૂબ આ કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે। પરંતુ ગુજરાત બાદ રાજસ્થાન સુધી ફંટાઈ રહ્યો છે આ વરસાદ અને અત્યારે શનિવારની વાત કરવામાં આવે તો 11 વાગ્યા પછી જે વાતાવરણ હવામાન વિભાગનું દેખાઈ રહ્યું છે તેમાં સૌથી વધારે જે અસર છે તે ઉત્તર ગુજરાતમાં જોવા મળશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ જોવા મળી શકે છે, સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વધુ વરસાદ થાય તેવી સંભાવનાઓ છે। મધ્ય ગુજરાતને પણ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદ થાય તેવી સંભાવના વત્સલ દેખાઈ રહી છે।